નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ટૂંકનો અંત લખો ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. ઓક્સિજનની અનિયમિત વર્તણૂક, તો પહેલા ઓક્સિજનનું સ્થાન ક્યાં છે, કયા વિભાગમાં છે, બધું દર્શાવવાનું. દ્વિતીય આવર્તમાં રહેલા પી વિભાગના સમૂહ નંબર 16 નો પ્રથમ સભ્ય, જો બધું લખ્યું, જાણે કે આપણા ઘરે કોઈ પાર્સલ આવવાનું હોય એવી રીતે બધું એડ્રેસ લખી નાખવાનું. રેડી, ચાલો. પ્રથમ સભ્ય કોણ? તો કે ભાઈ ઓક્સિજન પોતાના સમૂહના અન્ય સભ્યોથી અનિયમિત વર્તણૂક દર્શાવે છે. તો આ અનિયમિત વર્તણૂક જે દર્શાવે છે તો એ કઈ કઈ છે અને કેવી રીતે છે અને શું કામ છે? જે તેના નાનું કદ, અને આ જોજો પ્રથમ સભ્ય હોય ને બધાને લાગુ પડે મિત્રો, આ લાગે જ તે. નાનું કદ અને ઊંચી વિદ્રુણતાને કારણે હોય છે. તો તમે જે કારણ દર્શાવ્યું એનું ઉદાહરણ દેવું જરૂરી છે, એમનામ કાંઈ પૂરું નહીં કરીએ. તો ઉદાહરણ શું છે? નાના કદ અને ઊંચી વિદ્રુણતાની અસરનું એક વિશિષ્ટ ઉદાહરણ નીચે મુજબ છે. કયું? તો કે ભાઈ પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય છે. જોઈ લો અહીંયા આ કેવા છે, આ કોણ છે? તો કે હાઇડ્રોજન બંધ છે, એચ બંધ, હાઇડ્રોજન બંધ હોય છે. હાઇડ્રોજન બંધ કોની કોની વચ્ચે થાય? તો આ યાદ રાખજો, હાઇડ્રોજન પાસે ફોન હોવો જરૂરી છે. ઉદાહરણ તરીકે તમે જે વિડીયો લેક્ચર, જે પેપરના જે લેક્ચર જોઈ રહ્યા છો, આ ક્વેશ્ચનના જે લેક્ચર જોઈ રહ્યા, એની માટે તમારી પાસે શું હોવું જરૂરી છે? ફોન. તો હાઇડ્રોજન પાસે, આ આપણી થિયરી છે યાદ રાખજો, હાઇડ્રોજન પાસે ફોન હોય તો જ હાઇડ્રોજન બંધ બને. મતલબ કે હાઇડ્રોજન ફ્લોરિન વચ્ચે હાઇડ્રોજન બંધ બને, હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને, હાઇડ્રોજન નાઇટ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને. તો આ થઈ ગઈ આપણી અનિયમિત વર્તણૂક. ક્લિયર? તો આટલું તમારે દર્શાવવું જરૂરી છે.